सूरत जिल्लाना ओलपाड तालुकाना परिया गामना खेडूत अने पशुपालकों सूरत कलेक्टर ऑफिसे पहोंच्या हता। जणाव्युं हतुं के अमारी जाण मुजब परिया गामनी गौचर जमीन पशुओना चरियाणा माटे गामलोको द्वारा जे ते समय गौचर माटे धर्मादामा आपेली छे, जे एकत्रीकरण बाद आ मिलकत सरकार द्वारा नामफेर करे 7/12 ग्राम पंचायत परिया ने वहीवटी करवा माटे आपी छे। हक पत्रकनी एंट्री उपरथी आवुं जाणवा मळ्युं छे। तो आंगे जणाववानुं के अमारा गामना खेडूतो अने पशुपालकों पासे दूध पशु आश्रे 400 छे, हड़पति समाजना 500 उपरांत बकरा अने ढोर छे। गाममां महिला दूध मंडळी उपरांत टकारामां दूध डेरी कार्यरत छे। दूध आपी સુમૂલ द्वारा वेचाण करी आवक मेळवे छे, पोतानुं गुजरान चलावे छे। जमीननी हालमां कलेक्टरालये द्वारा मापणी कराई होय अने खानगी कंपनीने जमीन फाळवणीनी कार्यवाही कराती होय ते संपूर्णपणे गैरकायदेसर होवानुं कही परिया गामना खेडूतो अने पशुपालकોએ વિરોધ કર્યો હતો। परिया गामना रहवासी ओलपाड़ तालुका परिया गाम अंदर गौचर की जमीन मेटे सरकार तरफ जी कंपनी ने फाड़ी है कि गाम सखत बाबत विरोध करे। गामनी 400 जिला पशुपालकों 400 जिला आदिवासी वसवाट है, बीपीएल कार्डना ग्राहकों से त्या ये गौचर की जमीन परिया गाम पास ज रहे गाम सबने विनंती है। एना संदर्भ आज रोज कलेक्टरशी आवेदनपत्र अमे ग्रामजनों तरफ से आप मेरी नम्र विनंती है कलेक्टरशी ने सरकारशी ने कि आ निर्णय बदली ગામની જમીન ગૌચર જમીન ગામ પાસે જ રહે એવી એમની વિનંતી છે। પરિયા ગામના ખેડૂત આગેવાનો આજે માન્ય કલેક્ટરશ્રીને જે ગામની ગૌચરની જમીન છે જે વર્ષોથી એમના બાપ દાદાએ અને ગામ લોકોએ એની જાળવણી કરવાનું કામ કર્યું હતું, એ જમીન ગામને અને ગામ પંચાયતને વિશ્વાસમાં લીધા વિના જે કંપનીને આપવાનું કામ કર્યું છે, એ અનુસંધાનમાં માન્ય કલેક્ટરશ્રીને એક ધ્યાન દોરવા માટે એક આવેદનપત્ર આપવા માટે જે જમીનની ફાળવણી કરી છે એને રદ થવી જોઈએ। કારણ કે ગામમાં લગભગ 63 જેટલા SC ST કુટુંબો રહે છે, એના આવાસો આજે પણ જૂના જર્જરિત હાલતમાં છે। એને પ્રધાનમંત્રી આવાસમાં બનાવવા માટે આ જગ્યાનો ઉપયોગ કરવામાં આવે। આવનારા દિવસોમાં જે ગામનું ગોચર છે એ ગોચરમાં પશુપાલન કે ખેતીના વ્યવસાય માટે ચરણ માટે એનો ઉપયોગ થાય, સરકારી યોજના માટેનો ઉપયોગ થાય અને ભૂતકાળમાં પણ આ ગામે સિંચાઈ ખાતાને, જિલ્લાની પ્રાથમિક શાળાને મકાનો આપવા માટે સરકારી જગ્યાઓ આપી હતી। આના ઉપયોગના હેતુ માટે આ જમીન ગામની પાસે રહી અને ગ્રામ પંચાયતે પણ એનો વિરોધ કરવાનો ઠરાવ કર્યો છે। એટલે માન્ય કલેક્ટરશ્રીને વિનંતી કરવા માટે આવ્યા હતા કે ગામનો ગોચરનો પહેલો અધિકાર પોતાનો ગામનો હોય છે, એટલે આ ઠરાવ રદ કરીને ગામના હિતમાં નિર્ણય કરો। જો આવનારા દિવસોમાં રદ ન કરવામાં આવે તો કાયદાકીય રીતે અને લડતમક કાર્યક્રમો કરીને પણ ગામનું ગોચર એ ગામનું પોતાનું છે, એ સરકારનો નિયમ છે, એ પ્રમાણે એને જ મળે, એ માટેના હેતુ માટે માન્ય કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા। ब्यूरो रिपोर्ट S9 न्यूज़ सूरत।